मैं सो रहा था खटखटाया दरवाजा किसी ने कि मैं सो रहा था खटखटाया दरवाजा किसी ने खोल के देखा कि मेरा महबूब आया होगा, लेकिन जब खोल के देखा तो बिजली का बिल आया। घनी बार शायरी रवाड़े चढ़ाई देती है छोकराओनी। आगे बात करूँ तो आगे बात करी हम छोकराओ बापा जात जातना भूखा कहीं ना खाया हो एम। हमें एक छोकरे ने बापन के बापा बापा हूँ मारा लग्न में तमने से न जुआन में नहीं ले जाऊँ। बापो कहला के आम तक तमें मन लई जाता बापन ताव चढ़ी गया। शिक्षक दीपून पूछू उठला दीपू उभो था दुनिया में देश केटला। दीपू के साहेब शू तमे गाणा जेवी वात करो छो देश तो एक ज छे के अने ए सब भारत बीजा बदा तो विदेश छे के। साहेब डोटकारी ना आई जा साहेब। बे मित्रों वातो करता था तो पेलो बच्चन नो पिक्चर में डायलॉग छे ने ए बोला हे मेरे पास गाड़ी है मेरे पास बंगला है मेरे पास शोहरत है मेरे पास दौलत है। तो बीजो क्या हे मेरे पास बंगला है मेरे पास गाड़ी है मेरे पास दौलत है। बे जना एक ने एक डायलॉग बोलो तो पछी तीजो वच्चे आयो तकले माँ कोनी जोड़े छे माँ कहेवानुं भूली जाय एम। तो घना पिक्चर ना डायलॉग एवा मारता होय ना पूछो वात पर तमे टीवी चालू करी ने साहेब हवाना पोर में टीवी चालू करी होय एटले बधी अरवाट आई जावे। અને અત્યારે તો જુઓ ને તમે તો ત્રણ વસ્તુ પાછળ જ નકરી અરવટાય છે એક તો આ ડોઝો ઓછો કરવાનો ફેટ કટર જાડિયા હોય પાતરા થવા મથ પાતરા હોય જાડા થવા મથ કોઈ હખવારો જ નહીં હે જાત જાતની દવાઓ વાળા ચાલુ કરે અને પા ભાષા બીજી હોય અને એનું ડબિંગ ગુજરાતીમાં કર્યું હોય અને એવું વિચિત્ર લાગે ને સાહેબ તમને જાણ તાવ ચડ્યો ને એવું લાગે હે પેલો અંગ્રેજ બોલતો હોય મોડલ અંગ્રેજી હોય અને એને ગુજરાતી ડબિંગ કરીને બોલ્યું હોય એવું વિચિત્ર લાગે તો આવી બધી જાડું થવાનું પાતરું થવાનું જાડી બોડી બનાવવાની આવી બધી બહુ યારવાટ આવી ગયો આવા અમારા લાલ દરવાજા છે ને અમદાવાદ અહીંયા ચેટલાય આવા બે હસ તો હું તો એકવાર નીકળ્યો તો મને બોલાય આવો ને સાહેબ કે તમારી બોડી બોડી બનાવો એવી દવા આલું કે સલમાન ખાન જેવી બોડી બને કે મેં કહું સલમાન ખાન જેવી બોડી મારે બનાવીને કપડા કાઢીને માર છોડ્યું એસવાડીને પાછળ ડોટો કાઢવાનું આપણે શું કરવી છે એ જાડી બોડી લોકો આ બધા ધંધા બંધ કર એટલે ટીવીમાં આવી બધી એરવાટ જાત જાતની આવે। હમણાં એક કંપનીવાળાએ સાસુ મશીન બનાવ્યું કારણ કે દુનિયામાં મોટામાં મોટું દુઃખ આ જ હોય સાસુ વહુના ઝઘડા એટલે અમને રિસર્ચ કરી કે આપણે સારું સાસુનું મશીન બનાવીએ એટલે આ ઝઘડા બંધ થઈ જાય અને આપણો ધંધો બહુ ચાલે દરેક વહુ તો લઈ જ જશે કે 100%। એટલે બધે ટીવી જાહેરાત ચાલુ થઈ ગઈ જેમ પેલી ફેટ કટરની આવે જાડા થવાની આવે પાતરા થવાની આવે બધી જાત જાતની આવે સાહેબ અમુક તો કહેવાય ને એવી આવે એટલે પેલો અમને ચાલુ કરી જાય। નમસ્કાર, આજે અમારી પ્રોડક્ટ તમારી સામે લઈને આવી છે સાસુ મશીન સાસુ મશીન સાસુ મશીન। નમસ્કાર, આ સાસુ મશીન તમારી સમરેક સમસ્યાનું સમાધાન લાવશે। તમે કહેશો એમ આ સાસુ કરશે, કોઈ જાતનો કકરાટ નહીં કરે, ફટાફટ વાસણ ઘસી કાઢશે, ફટાફટ તમને પૈસા વાપરવા કબાટમાંથી આપશે, તમારા પતિ જોડે પિક્ચર જોવા માટેની પણ પરવાનગી આપશે, કોઈ જાતની રોકટોક નહીં, કોઈ જાતનો કકરાટ નહીં, શાંતિમય જીવન જીવો, અમારું આ સરસ મજાનું મશીન સાસુ સાસુ સાસુ। એટલે લોકો અત્યારે જ કોલ કરો, નીચે આપેલા નંબર ઉપર અત્યારે ઓર્ડર કરવામાં આવશે તો તમને સાસુ મશીન સાથે સાસુ કવચ અને સાસુ ચાલીસા મફત મળશે। બેનો તો ગમે તે હોય ને લલચાય તે પણ ખબર હોય કે આ કોનું નહીં તો અમુક જણા તો લે જ કેટલાય બેનો એ વસાવ્યું સાસુ મશીન કે આહાર વાળો કકરાટ તો જાય। જૂના જોક્સ ગણાય છે આવા સાહિત્યકારો મારા કરતા ઘણા જોક્સ કીધા સાસુના ટોપલામાં લઈ જાય ને ક્યાં કકરાટ કાઢવા જાય બહુ જૂનો જોક્સ છે એમ એના આપણે નહીં લેતા પણ આ સાસુ મશીનમાં કે હારો કકરાટ તો જાય એમ મશીન લાવી દે થારું તો જેટલાય ઓર્ડર કર્યો રમીલા બેને કર્યો ચંપા બહેને કર્યો રીટા બેને કર્યો હે હિના બેને કર્યો ચંપાબાએ કર્યો જરા જાત જાતના લોકોએ ઓર્ડર કરી મશીનો બનાવ્યો
પછી પેલા લોકો પાસે ઇન્ટરવ્યુ લે લાઈવ, જેમ પેલું ફેટ કટરનું ઇન્ટરવ્યુ લે ને, તમને હવે કેવું લાગે છે? તો પેલા બુધા જેવું લાગે છે, એવું જ કહેવાય ને કેમેરા. પણ કેમેરામેન અને મીડિયાવાળાનું બહુ ટેન્શન હોય છે. તમે જોજો, ખતરનાક એક્સિડન્ટ થયો છે, પેલો લોહી લવણ હોય ને તો પેલો શેખ માઇક ધરી દે, તમને કેવું લાગે છે? એટલે અહીં લોહી લવણ થઈ ગયો, કેવું લાગવાનું? થોડો જીવો હોય તો જીવ રહેવા દે બાપા. દવાખાને પહોંચી જાય, હારીપટના પાટા બધા આઈસીયુ હોય, હવે તમને કેવું લાગે છે? એટલે જે લાગતું હોય તું થોડો ખાલી સિંહ ખવડાવવાનો મને. તો કેમેરાવાળા મીડિયાવાળા જો હા પહોંચી જ જાય, એમ આ લોકો પછી ઇન્ટરવ્યુ ચાલુ કરે, જે જે ગામડા લીધા હોય, જેને શહેરમાં લીધા હોય એના ઇન્ટરવ્યુ ચાલુ કરે. પેલા વાસ્તુશાસ્ત્રવાળા લે છે, ખબર ઇન્ટરવ્યુ, તમારું આ વાપર્યા પછી આવું થયું અમને, તેમ બધી ઇન્ટરવ્યુ. એટલે એક રમીલાબેનનું ઇન્ટરવ્યુ આવ્યું. રમીલાબેન નમસ્કાર, તમને અમારું સાસુ મશીન કેવું લાગ્યું જરા અમારા દર્શક મિત્રોને જણાવશો? એટલે રમીલાબેન ચાલુ કરે, હાવ ગોમડાન ભાઈ જેમ, હો ભાઈ આ હાહુ મશીન તો બહુ સારું નીકળ્યું હો બાપા. આ જ્યારથી આ મશીન વસાવ્યું હોય ને ત્યારથી મારે બહુ શાંતિ બાપા, મારે ક્યાં જ નહીં પડતું વાહન કહેવા જાઓ. અને પેલી તમારી જોડે પુસ્તિકા આપી છે ને કે સાસુ ચાલીસા, એ તો કે હવાર બે પાઠ કરું એટલે કે ભૂખા નીકળે, આમ ચાલીસા પૂરી થઈને ખાહુ કચરો વારવા મળી નહીં કે. અરે ઘણી વાર તો મારા પગે દાબી દે કે, તમારા મશીનથી બહુ ફાયદો થયો છે કે. જોયું રમીલાબેનને પણ ફાયદો થયો, તો તમે જ આજે જ વસાવો સાસુ મશીન, સાસુ મશીન, સાસુ મશીન. ચાલો રમીલાબેનને સાંભળ્યા પછી હવે આપણે મીનાબેનનું ઇન્ટરવ્યુ લઈએ. મીનાબેન પાસે સારા સંસ્કારી શહેરના હોય એવા. બોલો મીનાબેન, તમને સાસુ મશીન વાપરવાથી કેવું લાગ્યું? જો મિત્રો, મારું નામ મીના છે, હું અમદાવાદમાં ખાડિયા વિસ્તારમાં રહું છું, એવું પણ એનો બધું પરિચય આલો. મને પહેલાં બહુ કકરાટ થતો, મારી સાસુ નાની નાની બાબતમાં મને ઝઘડતી, મારો પતિ મારી પર શંકા કરતો, મને મારતો, ઝૂડતો, ઘણીવાર વસ્તુઓ પણ નહીં લાયલતો, આવી બધી વાતો કરે. પણ જ્યારથી તમારી પ્રોડક્ટની સાસુ મશીન વસાવ્યું છે ત્યારથી મારો પતિ કહાગ્રો થયો છે, મને રોજ પિક્ચર જોવા લઈ જાય છે, હોટલમાં ખાવાનું લઈ જાય છે, હોટલમાં જમવા માટે લઈ જાય છે, મને કોઈ તકલીફ પડતી નથી, અને મારી સાસુની કચકચમાંથી સદાંતર મારે મુક્તિ મળી ગઈ છે. હું ગળામાં સદાય એમ બતાવો આ સાસુ કવચ ધારણ કરું છું, તમે પણ ધારણ કરો. જોયું ને મિત્રો, જેમ રમીલાબેનને મીનાબેનને ફાયદો થયો એમ તમને પણ થશે. તો તમે આજે જ વસાવો, અત્યારે જ ઓર્ડર કરો, સ્ક્રીન ઉપર નંબર આપેલો છે, ટોલ ફ્રી નંબર આપેલો છે, વસાવો સાસુ સાસુ સાસુ. એટલે આવી દશા જ થશે, હજુ આવા મશીને નીકળશે, નહીં નીકળે એટલા હારા છે. પણ તહેવારો બહુ આવતા હોય, આપણે ભારત દેશ એટલે તહેવારનો દેશ મિત્રો, જાત જાતના તહેવારો, અને આપણો દેશ એટલે પાઓ વિવિધતામાં એકતા. દરેક ધર્મના તહેવારો આપણે ત્યાં ઉજવાય, દરેક ધર્મનો લાભ આપણને મળે, દરેક ધર્મ જોવા મળે, દરેક ધર્મના તહેવાર જોવા મળે. એમાં આવડે ટૂંક સમયમાં રક્ષાબંધનનો તહેવાર આવે. રક્ષાબંધન તહેવાર એટલે બહુ વર્ષોથી ઉજવાય છે. પણ હું દર્શક મિત્રો તમને એટલું કહેવા માગું છું કે રક્ષાબંધનનો તહેવાર એટલે દોરા ધાગાનો તહેવાર. તમને એમ થશે કે આ ભાઈ દોરા ધાગાનો તહેવાર કેમ કહેતો હોય, તો હોંભરો, રક્ષાબંધન દોરા ધાગાનો તહેવાર એટલા માટે કે બહેન જે રાખડી બાંધે છે એમાં પણ દોરો આવે, અને પેલા બ્રાહ્મણનો જનોય બદલે એ દિવસે એમાં પણ દોરો આવે. થયો કે નહીં દોરા ધાગાનો તહેવાર? પણ એ દાડે બેન ભાઈને રાખડી બાંધે એટલે ભાઈ એને ઉપહાર પેટે ભેટ આપે, આ એક આપણા સંસ્કાર છે. પણ આજના યુગમાં કેવી બહેનો થઈ ગઈ એની વાત કરું. હમણાં રક્ષાબંધન નજીક આવી એટલે બેને ભાઈને કીધું, જુઓ ભાઈ મારી જોડે નાક છે પણ નથણી નથી, મારી જોડે કાન છે પણ બુટ્ટી નથી, મારી જોડે હાથ છે પણ વીંટીઓ નથી, મારી જોડે ડોક છે પણ હારલો નથી, આવું બધું કે. તો ભાઈએ એનો માથાનો, શું કરું બેન, મારી જોડે પાકીટ છે પણ અંદર પૈસા નથી. બે હરખા માથાના મળ. પણ રક્ષાબંધનમાં નજીક બહેનો રહેતી હોય તો ઘેર જઈને રાખડી બાંધેલા. પણ ઘણા કેવું હોય 100 કિલોમીટર 200 કિલોમીટર ભાઈ રહેતા હોય એટલે જવું મુશ્કેલ પડે, ઘણી વાર ના જાય એટલે પત્ર લખે, કવર લખે ઘણા લોકો. હવે આજકાલની આધુનિક જે બેન છે એ કેવો પત્ર લખે છે એ જુઓ. એક નાની રાખડી લેશે, પત્ર લખશે ને ભાઈ પરી વિડીયા મોકલી દે, ભાઈ જોડે જાય એટલે ભાઈ કાઢે પત્ર લખે છે, પૂજ્ય મોટા ભાઈ
રક્ષાબંધન એક સરસ મજાની નાની રાખડી મોકલું છું. પણ તમે ગઈ ફેર બહુ મોટી ભૂલ કરેલી, એવી આ વખતે કરતા નહીં. કેમ કે ગઈ ફેર રક્ષાબંધને તમે જે મને સાડી આપેલી, એ સાડી ભાભી એક લગ્નમાં પહેરલાયેલા, અને તમે એ સાડી મને આપી તો તમારા બનેવીને બહુ ખોટું લાગ્યું છે. એટલે આવી ભૂલ ફરી ભાભીને પૂછીને કરજો, કરો તો. એવી પહેરાયેલી સાડીઓ મોકલાવતા નહીં. આમ તો ભાઈ બંધના તહેવારમાં શું લેવાનું હોય એમ. અને જાણ ખાતર લખું છું કે તમારી ભાણી નિશા પણ હવે સાડી પહેરી તેવી થઈ ગઈ છે. આમ તો ભાઈ બહેનના સંબંધમાં કશું લેવા જ ના હોય, પણ આ તો તમારી જાણ ખાતર લખું છું, બહુ એવું લખે એમ. અત્યારે સરસ મજાની શેડ સાડીની સિઝન ચાલે છે, એટલે આ વખતે જો સાડી મોકલાવવાના હોય તો શેડ કલરની સાડી મોકલાવજો. એટલે આવી માગણી કરે ભાઈ. અને એમાં એવું લખે કે આમ તો ભાઈ બહેનના તહેવારમાં કંઈ લેવા ખાવાનું આવતું નથી, હું રૂબરૂ આવી શકી નથી, પણ આવતા મહિને મારો ભાઈ રમણીયો આવવાનો છે, જે મોકલાવવો હોય એના હંગાત મોકલાવી લેજે. લિખીને તને તારી બહેન ગીતા, એમ કહીને પત્ર પૂરો થાય છે. એટલે એક બાજુ એમ કે કશું લેવું નહીં, એક બાજુ ઘણું બધું માગી પણ લે. એટલે આ જ તહેવારોની આવી મજા હોય છે. અને આવો ભાઈ બહેનના તહેવાર હોય છે, પણ ભાઈ બહેનનો પ્રેમ એક અનોખો પ્રેમ હોય છે. કોણ હલાવે લીંબડીને, કોણ ઝુલાવે પીપળી, એ ગીત આપણને ભાઈ બહેનના પ્રેમની બહુ સરસ મજાની યાદ અપાવી જતી હોય છે. હમણાં નિશાની અંદર મેડમ ભણાવતા હતા, તો એક પપ્પુ નામનો છોકરો પાછળ ઊંઘી રહેલો, એટલે ઊભો કર્યો. એટલે મારા ક્લાસમાં તું ઊંઘી રહેશે ખબર નહીં પડતી, તો પપ્પુ કે બેન તમારો અવાજ બહુ સારો છે કે, એટલે મને ઊંઘ આવી જાય છે. તો બેન વળી કે આ બીજા બધા જ કોઈ ઊંઘતા નહીં, તો કે તમને સાંભળતા નહીં હોય. સમજાય તો મજા આવે એવું થાય. સાહેબે એક છોકરાને પૂછ્યું કે તું બહુ પાછળ છું, આ બધા છોકરા કરતા પાછળ છું ભણવામાં, તો કે ના હું પાછળ નહીં, મારી પાછળ હજુ દીવા લઈ શકે. સાહેબ નતા વચાતા, પણ ઘરે સ્કૂલમાં શું, હું પહેલાં એક નિશાળમાં નોકરી કરતો હતો, તો અહીંયા ગાડી અમારા આચાર્ય એટલા બધા કડક કે ના પૂછો વાત, અને ઘણાનો સ્વભાવ બહુ કડક હોય, હું અમે કોઈ બોલી ના હકા, ખોટું થતું હોય તોય ના બોલાય. એકવાર કહે એટલે કહે, એટલે અમારા એ આચાર્ય સાહેબ આમ મિલિટરીના સાહેબો ને એવા, છોકરાઓને જે ઓર્ડર કહે ને એમ જ કહે, અને પા ભૂલી બહુ જાય. એટલે ઘણા છોકરાઓને સજા કરે ને, એટલે એ ઊભો રહ્યા ગાડી, તો પછી પા એ તો જતા રહ્યા. પેલા છોકરાની હિંમત ના ચાલક, સાહેબ જતા એટલે હું જતો રહું, સાહેબ કલાક પછી આવું તો પેલો ઊભો હોય, પછી પહટાઈ કે આવે, તારે જતું ના રહેવાય ઊભો, સાહેબ તમે કીધું તું ઊભું રહેવાનું કે. એટલે આવી 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 ભૂલો થાય, એટલે સાહેબની અમે કોઈ આમ કડક એટલા કે ના પૂછો વાત. તો એટલે આ સાહેબ પાસે દર વર્ષે પ્રવાસ કરે સાહેબ. હવે પ્રવાસમાં એવું હોય ને કે અમારી નિહારમાં 80 છોકરા થાય ને તો જ સાહેબ પ્રવાસ લઈ જવાય, કારણ કે ગામડાની અંદર શું એટલા બધા પૈસા હોય નહીં, 80-85 છોકરા થાય તો કલેક્શન થાય ને તો જ પ્રવાસ થાય. હવે બસની કેપેસિટી 50-60 છોકરાની હોય પેસેન્જરની, પણ 80-85 ભરવાનો થાય. એટલે અમારા સાહેબ પણ બસ નક્કી કરે. હવે બસ એવી નક્કી કરે કે પેલી સરકારી નિગમની હોય ને, એસટી બસ. એટલે એસટી બસવાળાએ ખબર હોય કે આ પ્રવાસની બસ, એટલે જૂની બસ જવા દો ત્યાં ચાલે કે. એટલે એકવાર પ્રવાસનું આયોજન કર્યું સાહેબ, એટલે સવારમાં 4 વાગે બધાને ટાઈમ આપી દીધો સાહેબે, કે 4 વાગે બધા છોકરાએ તૈયાર થઈને આવી જવું વાલીઓ સાથે. એટલે બધા છોકરા તો હાળા થઈને આવી જાય, હો પ્રવાસ જવાનો, પ્રવાસ જવાનો આનંદમાં આનંદમાં. બસ આવી નહીં 4 વાગ્યા તો, પણ કોઈ પેલા સાહેબ ના ગયા નહીં, કારણ કે સાહેબનો સ્વભાવ બહુ ઉગ્ર હતો. છોકરા અંદર એટલે બસ ના આવી, બસ ના આવી. હાડા 4 થયા ને, એટલે 2 કિલોમીટરથી અવાજ આવ્યો બસનો, જેમ પેલા ઘૂઘરા બાંધ્યા હોય ને એમ, કગાડ 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 કરતી સરકારી બસ ચાલુ થઈ. 2 કિલોમીટરથી સાહેબ અવાજ આવ, કે જેમ એના ઘૂઘરા ના બાંધ્યો હોય એમ. અને બ્રેક મારે પેલો તો બારીઓ આમ જતી રહી, પેલી કાચા આમ જતો રહે, નીચેનો પાટ્યો ભેગો થઈ જાય, ઘણી વાર છૂટો થઈ જાય. આવી તો બસ પસંદ કરી લાયેલા. બસ આવી, બધા છોકરો તો હિજળ બીજળ ભરાઈ ગયો, ખજળ બમ થઈ ગયા. જે સ્થિતિમાં રહે એ સ્થિતિમાં જ રહેવાય, કારણ કે 80 છોકરા, એટલે જે સાવધાનની સ્થિતિ તો સાવધાનમાં જ રહે પેલો છોકરો. હું કહી ના હતા અને સાહેબને કહે ના હતા, અમુક જણા આમ ના આમ રહે. એટલે હજળ બમ બસ થઈ ગઈ, એટલે બધા કે બસ ઉપાડો બસ ઉપાડો, તો બસમાં ડ્રાઈવર જ નહીં, બધા કલા ડ્રાઈવર ચોજ્યો કે હોદા હોદ કરવા મળ્યા, તો ડ્રાઈવર નીચે બસની અંદર ચાદરું પોથીને બસ રિપેર કરે. આવી તો બસ, એટલે માળ માળ બળ પછી બસ ઉપાડી અમને, પણ એક બ્રેક મારો સાહેબ ઘણા લઈને, તો પાછળવાળા આગળ અને આગળવાળા પાછળ, ભીચડમાં ભીચડ. આમ કોકના ખંજરું હોય ને તોય બીજાને ખંજરતા હોય ને એવું લાગે, એટલી બધી ભીડ થઈ ગઈ બસમાં.
પણ સાહેબ ને કોઈ કશું કહી ના હતા. બસ તો રમરમાઈને રમરમાઈને જાય. હવે મને એ જગ્યાએ આગળ બેહાડેલો એટલે આપણે પેલા બોલવાનો સ્વભાવ એટલે બસ પેલા જેમ જેમ કંઈ ચાલુ કરી તો બસમાં નહીં કોંટો મળે, નહીં લાઇટો, નહીં કોઈ જાતનું વાયરિંગ. એટલે પછી મેં પેલા ડ્રાઈવરને પૂછી લે, મેં કહું આ બસ તમને ખબર છે એ રીતે પડે છે, સ્પીડ ઉપર જાય, 20 ઉપર જાય, 40 ઉપર જાય, કેમ નહીં ખબર પડે કોટા વગરની? તાકે જો હું બસ ચાલુ કરું અને થોડી થોડી હલે ને એટલે સમજી લેવાનું કે 20 ઉપર જાય છે. મારા કોઈ સમજ્યા, અત્યારે મેં કહું 20 ઉપર જ જતી હોય છે. પછી પછી કે જો ધડધડાઈને ચલાવું ને કાચના બારીના બાયણા આમ જાય આમ જાય એવું થાય એટલે સમજી લેવું કે 40 ઉપર જાય છે. મેં કહું હા એ બરાબર છે. પછી પછી મેં કહું પછી એવું કે આગળ જાય જ નહીં, કે 40 આગળ જવું એટલે બધા ઉપર જાય, કે સમજી લેવાનું કે પૂરું થઈ ગયું. કે એટલે આવી બસો લાવીને અમારા સાહેબ પ્રવાસ કરાવે, એટલે આવી શાળા અને અમારા આચાર્ય, એટલે એમની વાત આગળ કરવી છે તો છોકરાઓને એક દાડો ઇન્સ્પેક્શન આવવાનું એટલે બહુ કડકથી તૈયાર કરે. ઇન્સ્પેક્શન આવવાનું હોય, ગુણોત્સવ હોય એટલે બહુ અમારે અઠવાડિયાથી તૈયારી હોય. છોકરાઓ નક્કી હોય કે આ બાળ ગીતો ગાશે, આ ગાશે, અમતે છે, એટલે રોજ પ્રાર્થનામાં આવે, ટટ્ટા થઈને બોલે, જુઓ છોકરાઓ 5 તારીખે ગુણોત્સવ છે, બધા હરખા તૈયાર થઈને આવજો, કોઈ જાતની ગરબડ ચલવી લેવા નહીં આવે, કોઈ ગેરહાજર રહે નહીં, બધાએ મધ્યાહન ભોજનમાં ખાજો, આગળ બધા આંકડા આપવાના હોય છે, આમ રોજ તૈયાર આવો, રોજ આનું આ જ ભાષણ મહિનાથી ચાલુ કરી દે. જુઓ ગુણોત્સવ આવવાનો 5 તારીખે તૈયાર થઈ જઈએ, એટલે પેલો ગેરહાજર છે એને ખાસ પકડી લાવજો, આવું રોજ કે કરે. એટલે છોકરા તો રોજ આવું આપણી આપણી કંટારી ગયા. હું અમે કોઈ કહી ના હાકા કે સાહેબ અમને ખબર છે, શું બોલ બોલ કરો છો. આમ કરતાં કરતાં 5 તારીખ આવી દઈને ગુણોત્સવ આવી ગયો સાહેબ. ગુણોત્સવમાં બધા સાહેબો આવ્યા એટલે આગલા દાડે સાહેબે બરાબરના ટૈકાયેલા, જો અલ્યા બરાબર માથામાં તેલ નાખીને આવજો, હવે જાફરારા વાળ લઈને આવતા, વ્યવસ્થિત તૈયાર થઈને આવજો. એટલે 5 તારીખ આવી જાય એટલે બીજા દાડે તો છોકરા ઘણા માથામાં તેલ નાખી લાયેલા, ઘણા તેલમાં માથું નાખીને આવેલા, એવા બધા છોકરા આવી ગયા એકદમ તૈયાર થઈને. આપણું એક ગુણોત્સવ ચાલુ થયો, દરેક સાહેબ ક્લાસમાં ગયા. એક ક્લાસમાં જઈને ગુણોત્સવવાળા સાહેબે પૂછ્યું, એટલે પેલો અમને રોજ કીધેલું, જો સાહેબ બહારથી આવશે, આવું પૂછશે, ઓ આમ કરશે, તેમ કરશે, એવું તો રોજ કીકે કરેલું. એટલે પેલા ગુણોત્સવવાળા સાહેબ આવ્યા, જુઓ અમે ગુણોત્સવમાં આવ્યા છીએ. છોકરો કે ખબર છે, કે અમે તમને સવાલ પૂછીશું, તો કે એ ખબર છે છોકરો, અમે એવો જવાબ આલે. પેલા ગુણોત્સવવાળા ટેન્શનમાં આવી ગયા, તો કે આવો છોકરો રાખો છો કે બધી ખબર છે? તો કે એક મહિનાથી રિહર્સલ સાહેબ ચાલે છે, એક મહિનાથી ચાલે છે તમે આવવાના છે એમ તો. એટલે આ રીતે ખોટે ખોટા છોકરાઓનો દમ કાઢી નાખે, એટલે તો આવા મહોત્સવને એવું ના થાય સારું, કારણ કે એમાં છોકરાઓનું ભણતર બહુ બગડે છે. હે, ઘણીવાર છોકરાઓ નિશાળની અંદર નાટકો કરતા હોય અને એમાં મિમિક્રી થતી હોય, અને હું ઘણીવાર નાટકો તૈયાર કરાવું. તો હમણે એકવાર મેં નાટક તૈયાર કરાવ્યું જોરદાર, રાણા પ્રતાપને એવા સ્વર્ય ઉપર બધા વીર રસ મલન એવા નાટકો તૈયાર કર્યા. તેની અંદર બધા 2-4 છોકરા સૈનિકો બનાવ્યા, એક રાણા પ્રતાપ બનાવ્યા, દુશ્મનો બનાવ્યા, આવું બધું બનાવ્યું. એટલે પેલો સીન ચાલો આમ લડવાનો, બરાબરનો ચાલે સીન, એટલે છોકરાઓને મરવાનું હતું, પેલો આમ તલવાર મારે એટલે મરી જવાનું, એવું બધું શીખવાડેલું. નાટક મસ્ત ચાલુ થયું, બધા સાહેબો જોવાનું, બહેનો જોવાનું, બધા જોતા હતા. એટલે પેલો રાણા પ્રતાપ બધાને મારવા જાય આમ તલવાર લઈને ખાલી ખાલી, પણ પેલો આમ કહેલો, પેલો આ કરીને મરી જાય એવું શીખવાડેલું. પણ પેલો રાણા પ્રતાપ પેલા નડારે આમ ખોટી તલવાર, પણ પેલો મરે જ નહીં, પેલા નડારે ખોટી અણિયું મારે તોય પેલો મરે નહીં. પાછળ બધા કે મર મર મર, મરવાનું છે એ પાછળ બૂમો પાડે, જેમને તૈયાર કરાવ્યું અમે બધા એ બધા, તોય પેલા મરા નહીં છોકરાઓ, અણિયું મારા મર મર, તોય પેલા મરે નહીં. અને એમ કરતાં કરતાં નાટક પૂરું થયું, પછી પેલા બધા છોકરાને બોલાયા મેં, એટલે મેં કીધું પેલો રાણા પ્રતાપ તમને અણિયું મારતો તો મરાય નહીં, મરવાનો સીન હતો. તા કે ના સાહેબ અમે ના મરીએ, ક્યાં મેં કહું ચમ? તા કે એને મારી પેન્સિલને રબ્બર લઈ લીધી છે, જો હાલ્યું નહીં, લો એ વાત ત્યાં કાઢે. આ નાટકનું સત્યાનાશ કહી નાખે છોકરાઓ. હમણાં એક નિશાળમાં બધા છોકરા ખીજાવતા હતા એક છોકરીને, ફોય ફોય એવું કે, એટલે છોકરીએ સાહેબને ફરિયાદ કરી મારી જોડે આવી, મને કે સાહેબ બધા મને ફોય ફોય કહે છે કે. તો મેં કીધું કોણ કહે છે? તો કે બધા ફોય ફોય કહે, એક છોકરો નહીં કહેતો કે. મેં કહ્યું હારો સંસ્કારી છોકરો છે, છોકરાને બોલાયો ઓફિસમાં, મેં કહ્યું બધા ફોય ફોય કહે છે, તું ચમ ફોય ફોય નહીં કહેતો આ છોકરીને? સારો કહેવાય. તો કે સાહેબ હું ચમ ન કહું, મને બધા ફૂવો કહે છે. આવી દશા થાય.
પણ આપણે ઉનાળામાં ગરમી બહુ હતી એટલે હું બસ સ્ટેન્ડે બેઠો હતો એટલે એક છોકરાને મેં બોકું મૂકું અહીંયા આવ્યો કા હે ને આપણે બે આઈસ્ક્રીમ ખાઈએ આજે લે પચાની નોટ બે પચી પચી વાળી લઈ આવી આઈસ્ક્રીમ આપણે બે ખાઈએ થોડી ઠંડક વરા પેલો છોકરો થયો અડધી કલાક પછી પાસ હોય મને કે સાહેબ લો 25 રૂપિયા પાસા મેં કહું ચમ આઈસ્ક્રીમ ના મળી તા કે મળી ખરી એક જ હતી એવડો ખાઈને આવ્યો મને રાખ્યો એમણે એટલે છોકરાઓ તો આપણને બૂચ મારી દે અમુક ટાઈમે એવા ભયંકર છોકરા હોય એમ પતિ પત્નીની વાત કરીએ પતિ પત્નીનો બહુ પ્રેમાળ ઝઘડો હોય અને ઘણીવાર બહુ મોટો ઝઘડો થતો હોય હા પતિ પત્નીના સવાલ જવાબમાં જ ઘણા જોક્સ થતા હોય અમાર બાજુમાં રોજ હસવાનો અવાજ આવે એટલે મેં કીધું હારા રોજ હસે છે કંઈ કોઈ હાસ્ય કલાકાર બોલાવ શકશું મેં પૂછ્યું મેં કુલા તમે રોજ ચમ દોત કાઢો છો તાકે અમાર બેન રોજ બાજવાનું થઈ શકે તમે કોઈ આમ શું તાકે એ ઘા કરે છે અને જો હું બચી જાઉં તો હું હસું છું અને હું ઘા કરું તો એ બચી જાય તે હસે છે આમ હાસ્યનો પ્રોગ્રામ કરતા હોય હમણે એક પત્ની પતિને કે તમે શું આવા કે માણસો કે બરાબર તમને વખાણ કરતાય નહીં આવડતું કે મારા આ તમારો મિત્ર જુઓ કે હાઈઠ વરોનો થયો તોય મારા વખાણ કરે છે કે તાકે એનું નામ મનસુખ ને તાકે હા તાકે તને જ એ રીતે ખબર પડે ગુવાડીએ ભંગારવારો છે કઈ રીતે શું વખાણ કરે એ સમજવું પડે એમ એક પત્ની તો પતિ પત્ની બેઠા હતા તો પતિ બહુ શાયરીનો શોખીન તો વાત વાતમાં શાયરીઓ કરે તેની પત્ની શાયરી સંભળાવતો હતો એક પિક્ચરમાં ગીત છે એની આગળ શાયરી આવે કે હમે તો અપનો ને લૂંટા ગૈરો મેં કહા દમ થા હમે તો અપનો ને લૂંટા ગૈરો મેં કહા દમ થા કિસ્તી મેરી ડૂબી વહાં જહાં પાણી કમ થા પત્ની કે ઓછું પાણી હતું છું ડોઝામ જવા લઈને જતા તમારી નાવડી કે